નમસ્કાર અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ઇન્સ્પાયર માનાંકમાં આપણી શાળા ઓલરેડી રજીસ્ટર છે કે નહીં તે જોતા શીખ્યા હવે આ વિડીયોમાં આપણી શાળા ઇન્સ્પાયર માનાંકમાં ઓલરેડી રજીસ્ટર છે તો તેના પરથી આપણી શાળાની આઈડી ઓપન કરતા શીખીએ તો સૌપ્રથમ આપણે આપણને ગૂગલ ઓપન કરવાનું છે

સેકન્ડ નંબરનો ઓપ્શન છે ફોર અ ન્યૂ રજીસ્ટ્રેશન એના પર ક્લિક કરો હવે અહીં આપણી શાળાનો ડાયેશ કોડ લખવાનો છે ત્યારબાદ નીચે સબમિટ બટન ક્લિક કરવાનું છે હવે આવું પેજ ઓપન થશે અહીં આપ મારી શાળાનો ડાયેશ કોડ એપ્લિકેશન કોડ મારી શાળાનું નામ અને ઈમેઇલ આઈડી જોઈ શકો છો હવે અહીંથી આપણે એપ્લિકેશન કોડને કોપી કરી લેવાની છે ત્યારબાદ અહીં લોગિન પર ક્લિક કરવાનું છે અહીં ફરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીશ હવે અહીં એપ્લિકેશન નંબર લખી નાખીશ ત્યારબાદ કેપ્ચર કોડ લખી નાખીશ અહીં ગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીશ પાસવર્ડ હેઝ બિન સેન્ડ ટુ ધ રજિસ્ટર્ડ ઈમેલ અહીં જે છે મારી જે રજિસ્ટર ઈમેલ આઈડી હતી એના પર મને એક પાસવર્ડ જે છે મોકલવામાં આવ્યો છે અહીંયા ઓકે આપવાનું છે હવે હું મારી મેલ આઈડી ચેક કરું છું આપ અહીં જોઈ શકો છો કે ઇન્સ્પાયર એવોર્ડમાંથી મને જે છે મેલ આવ્યો છે એનું ઓપન કરીશ અહીં યુઝર આઈડી મારી શાળાની યુઝર આઈડી મને મળી ગઈ છે એને હું કોપી કરી લઈશ અહીંથી ત્યારબાદ એની બાજુમાં અહીં આપે લિંક પર હું ક્લિક કરીશ હવે અહીં મારે યુઝર આઈડી લખવાના છે એનું હું પેસ્ટ કરી દઉં છું હવે અહીં મારે પાસવર્ડ ક્રિએટ કરવાના છે તો હું પાસવર્ડ ક્રિએટ કરું છું એ પાસવર્ડ હું ફરીથી અહીં નીચે લખી નાખું છું ત્યારબાદ કેપ્ચર કોડ લખવાના છે હવે અહીં સેવ પર ક્લિક કરો આમ મારી શાળાના યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ થઈ ગયા હવે આપણે આપણી શાળાની આઈડીમાં લોગિન થઈએ લોગિન થવા માટે પ્રથમ ઇન્સ્પાયર માનાંકની સાઈટ ખોલો ઓથોરાઈઝ લોગિનમાંથી સ્કૂલ ઓથોરિટીમાં જાઓ હવે ત્યાંથી ટુ લોગિન ક્લિક ક્લિકર એના પર ક્લિક કરો હવે અહીં યુઝર આઈડી લખવાના છે જે તમને મેલ દ્વારા પ્રાપ્ત થયા હતા હું અહીં મારી શાળાનો યુઝર આઈડી લખી નાખું છું હવે એ નીચે પાસવર્ડ જે આપણે પાસવર્ડ ક્રિએટ કર્યો હતો એ અહીં લખી નાખવાનો છે હવે આ કેપ્ચર કોડ લખો અહીં લોગિન પર ક્લિક કરો આપ અહીં જોઈ શકો છો કે મારી શાળાની આઈડી ઓપન થઈ ગઈ છે આમ આ વિડીયો દ્વારા ઇન્સ્પાયર માનાંકમાં આપણી શાળાની આઈડી ઓપન કરતા શીખ્યા આભાર